હલો, કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું તમારા માટે લઈને આવી છું બાજરીનો ભરેલો રોટલો. ચલો શીખી લઈએ. આપણે રોટલામાં ભરવાનું સ્ટફિંગ બનાવી લઈશું. એના માટે એક નાની ચમચી મેં અહીંયા ઘી નાખ્યું છે. આપણે તમે તેલ પણ લઈ શકો. આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ એટલે ઘીનો ટેસ્ટ એમાં સારો લાગે છે, એટલે મેં ઘી લીધું છે. હવે એમાં બે ઝીણા સમારી અને લીલા મરચાં અને સેજ આદું લઈ લીધું છે. એને આપણે થોડું સાંકળી લઈશું. આપણે આદું મરચાં થોડા સંતળાઈ જાય એટલે મેં આમાં જો લીલી મેથી, ધાણા, લીલી ડુંગળી, લીલું લસણ આ ચાર વસ્તુ મેં બબે ચમચી લઈ લીધી છે. મેથી અડધો કપ લીધી છે અને કોથમીર બે મોટી ચમચી લીધી છે, બે ચમચી લસણ અને બે નાની લીલી ડુંગળી સમારી લીધી છે. હવે આપણે એને આમાં થોડુંક સોસવાઈ જાય એવું આપણે એને શેકી લઈશું. હવે આ શાકના ભાગનું આપણે એક સેજ મીઠું નાખી દઈશું. હવે આપણે એને બધું હલાવી લઈશું. આ સ્ટફિંગનું આપણે બહુ પાણી છૂટું પડવા દેવાનું નથી અને આ થોડું આપણી ભેગું થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંકળી લેવાનું. હવે તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને ઉતારી અને એક વાસણમાં કાઢી અને થોડું ઠંડુ કરી લઈશું. હવે આપણે રોટલો બનાવી લઈશું. હવે મેં અહીંયા બાજરીનો લોટ લીધો છે. એક મોટો રોટલો થાય એટલો મેં બાજરીનો લોટ લીધો છે. લોટ આવો ભરેલો રોટલો બનાવવાનો હોય તો ફ્રેશ લોટ હશે તો એમાં ચીકાશ સારી રહેશે, તો બને ત્યાં સુધી આપણે ફ્રેશ જ લોટ લેવાનો જેથી કરીને એની ચીકાશ સારી આવે. હવે મેં લોટમાં ટેસ્ટ મુજબ મીઠું નાખી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખી નાખી અને લોટ એકદમ મસળી અને એકદમ ચીકણો અને એકદમ સોફ્ટ લોટ બાંધવાનો છે. બાજરીનો લોટ જેટલો તમે મસળશો એટલો જ રોટલામાં ચીકાશ સારી આવશે. આપણે જેમ મસળીશું એમ લોટ આપણો ચીકાશ આવશે અને એકદમ સુંવાળો બની જશે. એ જો તમે આમ ખેંચી શકો એવો ચીકાશવાળો લોટ આપણે તૈયાર કરવાનો છે. જો આપણો લોટ તૈયાર થઈ ગયો છે, હવે આપણે એમાંથી મસાલો ભરી અને રોટલો બનાવી લઈશું. એના માટે આપણે આવી રીતે થોડુંક ટીપી અને વચ્ચે ખાડા જેવું કરી લેવાનું. હવે ચમચીની મદદથી આપણે આ સ્ટફિંગ બનાવીશું એ આપણે ભરી દઈશું. તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી સ્ટફિંગ ભર્યું છે. હવે આપણે એને બંધ કરી લઈશું. બંધ કર્યા પછી આપણે ફરીથી એવો ને એવો ગોળો બનાવી લેવાનો. હવે આપણે એને ટીપી લઈશું. જો તમને હાથે ટીપતા ના આવડે તો તમે પાટલી ઉપર થોડો કોરો લોટ લઈ અને એને હાથથી થેપી થેપી અને કરી શકો છો. મને હાથથી આવડે છે એટલે હું હાથથી બનાવું છું. તમને ના આવડે તો તમે પાટલી પર પણ કરી શકો છો. બધી સાઈડ આપણે પાતળી કરતા કરતા એને બરોબર થેપી લેવાનો. ક્યાંય આપણને એવું લાગે કે રોટલો થોડો તૂટી જાય છે તો આપણે પાણી લઈ અને એને આ રીતે
સરખું કરી લેવાનું. જો તમે જોઈ શકો છો આપણો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે કલાડીમાં આવી રીતે મૂકી દેવાનું. આપણે થોડી વાર થાય એટલે આવી રીતે ઊંચો કરી અને જોઈ લેવાનું. જો આપણે આવી રીતે થોડો ચડે એટલે એને અવળો ફેરવી લેવાનો. પછી આપણે બીજી બાજુ એને સરસ ચડવા દઈશું. આ આપણે ફરીથી ઊંધો કરી અને નાખીશું એટલે આપણો રોટલો એકદમ આ તમને એમ લાગે કે કાચું છે, પણ એ આપણે ઊંધો ફેરવીશું એટલે એ બધી બાજુ સરખો ચડી જશે. જો આપણે નીચે ચડવા આવ્યો હોય તો આપણે એને આમ કરી જોઈ લેવાનું, જે બાજુ ના ચડ્યો હોય એ બાજુ આપણે રાખી અને બરોબર એને ચડાવી લઈશું. હવે આપણો રોટલો એક બાજુ બરોબર ચડી ગયો છે એટલે હવે આપણે એને ઊંધો કરી અને ચડવા દઈશું. આ ફૂલી ગયો છે રોટલો, જો તમે જોઈ શકો છો કે આ દબાઈએ તો દબાય છે એટલે આપણો રોટલો એકદમ ફૂલી અને સરસ થઈ ગયો છે. હવે આપણે એને કાઢી લઈશું. આ રોટલો ચા સાથે, કોફી સાથે, દૂધ સાથે, સવારે નાસ્તામાં જો તમે એક જ રોટલો ખાઈ લેશો તો બપોરે જમવાનું પણ જો તમારે આરણ કારણ થઈ જાય તો પણ ચાલશે. અને આ એટલો હેલ્ધી અને ટેસ્ટી રોટલો છે કે તમે એકવાર બનાવી અને જો તમારા પરિવારને ખવડાવશો તો એ ફરીથી તમને કહેશે કે પેલો રોટલો સવારે નાસ્તામાં બનાય. જો તમે જોઈ શકો છો બધી બાજુ સ્ટફિંગ આવી ગયું છે અને આપણો એકદમ ટેસ્ટી હેલ્ધી રોટલો તૈયાર થઈ ગયો છે. તો તમે પણ આ રીતે બનાવજો, તમારા પરિવારને ખવડાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવી જ કોઈ નવી રેસીપી સાથે. જય જલારામ.